नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીમાં મદ્રસા સ્કૂલનો ગૌરવ એવા મર્ઝબાન પાત્રાવાલા કે જેઓને એનસીસી અંતર્ગત શાળામાં રમતગમતની પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો હતો, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારની દાદાસાહેબ ફાળકે યુથ આઇકોનની ટીમ દ્વારા પાત્રાવાલાની શિક્ષક તરીકેની कर्तव्य निष्ठा ने ध्यान लई 8 सप्टेम्बर न रोज महाराष्ट्र सरकार द्वारा पात्रावाला ने शिवाजीराव महाराज गौरव एवोर्ड थी सम्मानित करवामां आवशे। त्यारे मर्जबान पात्रावालाए मदरेसा स्कूल नी साथे नवसारी जिल्ला ने गौरव अपाव्यू छे। त्यारे तमने जणावी दईए के पात्रावालाए समग्र कारकिर्दी दरमियान पोताना विद्यार्थीओने श्रेष्ठ मार्गदर्शन पूरू पाड्यू छे, जेना परिणामे आजे पात्रावाला आ मुकामे पहोंच्या छे, जेमां खरेखर एक सारा शिक्षक तरीकेना तमाम गुणों तेमना व्यक्तित्वमां जोवा मळे छे। तेओ पोतानी सफळतानो श्रेय तेमना विद्यार्थीओने आपे छे। ત્યારે ખુદ મર્ઝબાન પાત્રાવાલા આપણને શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। હું મર્ઝબાન એસ પાત્રાવાલા સર કાવાસજી જહાંગીર નવસારી ઝરતોસ્તી મદ્રેસામાં છેલ્લા 26 વર્ષથી નોકરી કરું છું। મારો એકેડેમિક વિષય જે ખરો તે અંગ્રેજી છે, અને સાથે સાથે હું રમતગમત અને એનસીસીની પ્રવૃત્તિ સાથે સંકળાયો છું। એનસીસીના રમતગમતની પ્રવૃત્તિની અંદર જે મેં વિશિષ્ટ કામગીરી કરી છે એની નોંધ ગુજરાત સરકારે વર્ષ 2020માં લીધી, અને છેલ્લા 26 વર્ષ દરમિયાન મેં જે કામગીરી કરી છે, જે મારું પરિણામ છે, મારા જે વિદ્યાર્થીઓ વ્યવસાયિક ક્ષેત્રે અલગ અલગ સ્થાન પર જે મદ્રેસાનોને મારું નામ રોશન કરે છે, એના આધારે મેં કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે મને વર્ષ 2020ની અંદર શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ આપ્યો હતો। આ કામગીરી બાદ મહારાષ્ટ્રની અંદર જે એક એવોર્ડ ચાલે છે, એક ટીમ છે, દાદાસાહેબ ફાળકે યુથ આઇકોન એવોર્ડ કરીને એક ટીમ છે, એમને એની નોંધ લીધી અને એમને પણ મને રિઝ્યુમ મારું આખો બાયોડેટા મંગાવ્યો, અને ત્યાંથી ગઈકાલે મને 8 સપ્ટેમ્બરના રોજ શિવાજીરાવ મહારાજ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે। આ એવોર્ડ મારા માટે એટલા માટે મહત્વનું છે કે મારી કારકિર્દી દરમિયાન જે મેં કામગીરી કરી છે એ કામગીરીના આધારે જે પરિણામ મેં મારા વિદ્યાર્થીઓ પાસે ઈચ્છ્યું છે, એકેડેમિક ક્ષેત્રે અંગ્રેજી વિષયની અંદર કે રમતગમત અને એનસીસીના આધારે જે વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે થરીઠામ થયા છે અને જેઓ મારું નામ રોશન કરે છે, એના આધારે આજે મારી કારકિર્દીની અંદર મેં કરેલી કામગીરી એ સફળતા મારી બતાવે છે, એનો મને ગૌરવ છે। સાથે જ શાળા પરિવાર, મારા આચાર્ય શ્રી જીમી સાહેબ, પ્રાથમિક વિભાગમાં દાલી સાહેબ, અમારું ટ્રસ્ટ મંડળ દેવુ સાહેબ વગેરે લોકોનો પણ અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે, જેના આધારે અમે અમારા ક્ષેત્રની અંદર ખૂબ સારી કામગીરી કરી શકીએ છીએ। વિશેષ નોંધમાં મારી પત્ની, મારી દીકરી, એ લોકોનો પણ ખૂબ મોટો સહકાર રહ્યો છે, કારણ કે 25 વર્ષ સુધી એક જ વ્યવસાયની અંદર કામગીરી કરવી, એમાં સફળતા પ્રાપ્ત કરવી, કારણ કે અમારું કામ એવું હોય કે મોટે ભાગે શાળા બંધ થાય પછી અમારું ક્ષેત્ર શરૂ થતું હોય છે, અને એની અંદર સમય આપવાનો, સમયનું બલિદાન આપવાનું, વિદ્યાર્થીઓ પાસે રીતે કામ લેવાનું, વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે એ પ્રકારે એને તૈયાર કરવાનું, અને સતત 25 વર્ષથી એમાં લાગી રહેવાનું, અને 25 વર્ષ 26 વર્ષ પછી જ્યારે આ રીતે સેવાની નોંધ લેવાય તો એ ખરેખર ખૂબ ગૌરવાન્વિત બાબત છે। એ બદલ હું ગુજરાત સરકારનો પણ, અમારા જિલ્લાના જે શિક્ષણ અધિકારી સાહેબ રોહિતભાઈ ચૌધરીનો પણ આભાર માનું છું કે જેમના આધારે મને ગયા વર્ષે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો, અને જેના આધારે મહારાષ્ટ્રની અંદર જે આ શિવાજીરાવ મહારાજ ગૌરવ એવોર્ડ જે ચાલે છે એમાં પણ મને સમગ્ર ભારતમાંથી પુરુષ વિભાગની અંદર હું એકમાત્ર શિક્ષક હતો કે જેને શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યો છે, એટલે મારા માટે ખૂબ ગૌરવની વાત છે। આ સાથે મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય શું કહી રહ્યા છે, આવો સાંભળી। આજે મને બોલતા આનંદ થાય છે કે અમારી શાળાના શિક્ષક શ્રી મર્ઝબાન પાત્રાવાલા, કે જેમને 2020નો શ્રેષ્ઠ શિક્ષક રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે, અને એ બદલ શાળા પરિવાર થકી હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું। બીજું કે અમારા આ શિક્ષક મર્ઝબાન પાત્રાવાલા કે જે ખૂબ જ સન્નિષ્ઠ, કર્મઠ અને
શિક્ષણ ઉપરાંત વધારાની કામગીરીમાં રમતગમત આ તે એનસીસી બધા જ કાર્યોમાં ખૂબ જ ચીવટાઈ ઉત્સાહથી કાર્ય કરે છે. કોઈપણ દિવસ એમના મોંમાં ના શબ્દ જેવો હોતો નથી, જેના થકી આજે એ પરિણામ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત એમને છત્રપતિ શિવાજી ગૌરવ એવોર્ડ મળ્યો છે, તો એ પણ ખૂબ ગૌરવની શાળા પરિવાર લાગણી અનુભવે છે. અને આ જ રીતે નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત કરે એ માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ. અમારા આ શિક્ષક શાળા સમયે જ નહીં, શાળા સમય ઉપરાંત પણ સતત કાર્યશીલ રહે છે. સમાજમાં પણ એમનું ખૂબ જ પ્રતિષ્ઠિત નામ છે. સારા નાગરિકો પ્રાપ્ત કરી, એટલે કે વિદ્યાર્થીને તૈયાર કરી અને રાષ્ટ્રકક્ષાએ સુધી પહોંચાડ્યા છે, તો તે માટે શાળા ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે કે આવા શિક્ષક આ શાળાને પ્રાપ્ત થયા. હું તો એમ કહેવા માગું છું કે ભવિષ્યમાં એવા હજુ પણ ખૂબ સારા નેતા, ડૉક્ટર, ઇન્જિનિયર આ તે બધું પ્રાપ્ત, એટલે કે તૈયાર કરે અને એમની કામગીરી નોકરી પૂરી થાય ત્યાં સુધી સતત કરતા રહેશે અને ખૂબ ઊંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા આ સર સી જે એન્જેડ પરિવાર તરફથી એમને આપવામાં આવે છે. અમારા તમામ શિક્ષકોનો એમને સહકાર છે, ટ્રસ્ટી મંડળનો સહકાર છે, મારો પણ પૂરો સહકાર છે. તો આ શિક્ષકને ફરી એકવાર અભિનંદન પાઠવું છું અને ખૂબ ઊંચાઈએ પહોંચે એવી વિનંતી કરું છું અને ગૌરવની લાગણી અનુભવું છું. અમે એમની આ સિદ્ધિથી ફૂલા સમાતા નથી. જો કે પાત્રાવાલાની આ સિદ્ધિ બદલ મદ્રસા શાળાના પરિવારે તેમને શુભેચ્છા પાઠવી છે, ત્યારે મર્ઝબાન પાત્રાવાલાએ શિક્ષણ જગતમાં મદ્રસા સ્કૂલ સાથે નવસારીનું નામ રોશન કર્યું છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.